માં પકડાયેલી ચાઇના દોરીનો કરવામાં આવ્યો નાશ. જીવદયા પ્રેમીઓ ગોપાલભાઈ રાયચંદાણી, વિરુભાઈ યોગી, બંટીભાઈ માધવંત, નીરવ અને અમારી એચબીએન ટીમ દ્વારા આ અભિયાન ચલાવવામાં આવ્યું હતું. અહીંયા આપણે એપોલો ગ્રીનમાં પાટણની જે અંબાજી નળિયા પર આવેલી સોસાયટી છે, એ સોસાયટીમાં અમે જયારે ચાઇના દોરી પર જયારે અમે રેડ પાડવામાં આવ્યું છે દરેક અલગ અલગ સોસાયટીમાં, ત્યારે એક જ ઘરના ધાબા ઉપરથી 6 જેટલી રીલો જે ચાઇના પકડાય છે, જે કે સરકાર દ્વારા એની પર પ્રતિબંધ લાવવામાં આવ્યો છે. કારણ કે ચાઇના દોરીના કારણે બહુ મોટું નુકસાન થતું હોય છે, નાના બાળકો હોય તો એમને પણ નુકસાન થાય છે, કેવી ઘટનાઓ બને છે જેના ઉપર વાયરનો તાર પડે તો પણ કરંટની શક્યતા રહેલી છે, અને પક્ષીઓ માટે ખાસ. તો હવે જોવાનું રહ્યું કે સરકાર દ્વારા જે પગલાં લેવામાં આવે છે, ઉત્તરાયણ દ્વારા જે સરકાર દ્વારા કહેવામાં આવે છે કે ભાઈ અમે દુકાને દુકાને ચેક કરી ચાઇના દોરી પર પ્રતિબંધ છે તો ચાઇના દોરીનો વપરાશ નહીં થઈ શકે, પરંતુ જે સોસાયટીના રહીશો જે ચાઇના દોરી પાટણના બજારમાંથી જ લાવે છે તો નગરપાલિકા કેમ આવી ઘોર નિંદ્રામાં છે? તો હવે જોવાનું રહેશે કે ભાઈ આટલી બધી મોટા પ્રમાણમાં તમે જોઈ શકો છો કે આ ચાઇના દોરી છે, હવે આ દોરી પર જો ગળા ઉપર આવી જાય, આંગળી ઉપર આવી જાય તો નુકસાન, મોટું નુકસાન થઈ શકે છે અને જાનનું પણ જોખમ છે, વ્યક્તિ મરી પણ શકે છે. જેને લઈ પાટણ શહેરમાં જીવદયા પ્રેમી વિરુભાઈ યોગી અને ગોપાલભાઈ રાયચંદાણી તેમની ટીમ સાથે નગરપાલિકા, ફોરેસ્ટ વિભાગ તેમજ પોલીસ કર્મીઓ દ્વારા શહેરના કેટલાક વિસ્તારમાં ઓચિંતી તપાસ હાથ ધરવામાં આવી હતી, જેમાં અંબાજી નેળિયા વિસ્તારમાં આવેલી સોસાયટીઓમાં ધાબા પરથી મોટા પ્રમાણમાં ચાઇના દોરી પકડાઈ હતી અને ચાઇના દોરીનો ઉપયોગ કરનારની અટકાયત પણ કરવામાં આવી હતી. કેટલાક લોકો સાથે તૂતું મેમે પણ થઈ હતી. ઉત્તરાયણ દરમિયાન મોટા પ્રમાણમાં પકડાયેલી ચાઇના દોરીનો જથ્થો એકઠો થયો હતો. તેનો આજે જીવદયા પ્રેમીઓ દ્વારા રાક્ષસનું સ્વરૂપ આપી અગ્નિ સંસ્કાર કરવામાં આવ્યો હતો. આ વર્ષે જીવદયા પ્રેમીઓ અને નગરપાલિકાની જાગૃતતાને લીધે ગયા વર્ષે કરતાં બહુ જ ઓછા પ્રમાણમાં પક્ષીઓ ઘવાયાની ઘટનાઓ બની હતી અને અકસ્માતના બનાવમાં પણ ઘટાડો નોંધાયો હતો. યોગી જીવદયા ગ્રુપ દ્વારા ઘવાયેલા પક્ષીઓની ફ્રીમાં સારવાર આપવામાં આવી હતી, તેમજ શહેરમાં ઉત્તરાયણ દરમિયાન વેસ્ટ દોરીના ગુચ્છાઓ લોકોને પૈસા આપીને ખરીદ્યા હતા. તેટલું જ નહીં પણ પોતાની ટીમ સાથે વેસ્ટ દોરીના ગુચ્છા એકઠા કરવામાં આવ્યા હતા, જેથી કરીને પક્ષીઓ તેમાં ભરાઈ ન જાય. પક્ષી બચાવ અભિયાન સાથે જીવદયા પ્રેમીઓને સાથ અને સહકાર આપવામાં આવે તો આપણે પર્યાવરણને જીવિત રાખી શકીશું. આ અભિયાનને સફળ બનાવવા માટે પાટણ નગરપાલિકાના ચીફ ઓફિસર સાહેબ પોચાભાઈ માળીએ મહત્વનું યોગદાન આપ્યું હતું. ચાઇના દોરી પર પ્રતિબંધ હોવા છતાં પાટણ શહેરમાં આટલા મોટા પ્રમાણમાં આ દોરી આવે છે ક્યાંથી, એ મોટો સવાલ છે જે એક સવાલ બનીને રહી ગયો છે. રિપોર્ટર હિતેશ મકવાણા, એચબીએન ટીવી ન્યૂઝના હિતેશભાઈ મકવાણા સાથે ચીફ ઓફિસર સાહેબ, આપણા પાચાભાઈ માળી, ફોરેસ્ટ અધિકારીઓ, પોલીસ, તમામ લોકોના સહયોગથી અમે ગઈકાલે ઉત્તરાયણના દિવસે સવારે 9 થી સાંજના 4 વાગ્યા સુધી વિવિધ ધાબાઓમાં ચાઇના દોરી માટેની રેડ પાડી હતી, જેમાંથી જેટલી ચાઇના દોરી પકડી હતી એમાંથી લગભગ અમે 80-85% માલ કબજે કર્યો હતો અને પાટણમાં ખૂબ ચાઇના દોરીનો વપરાશ થયો હતો. માટે આપ સૌને વિનંતી કે ચાઇના દોરીનો ઉપયોગ બંધ કરો અને અત્યારે આપણા ધાબાની કે આજુબાજુમાં ક્યાંય ચાઇના દોરી પડેલી કે ગૂંચળા પડેલા હોય તો આપ તેનો નિકાલ કરો, સળગાવીને કે એવી રીતે, તો જેથી પક્ષીઓના પગમાં ના આવે અને પક્ષીઓને કોઈ નુકસાન ના થાય. આપ સૌને આટલી વિનંતી. આ વર્ષે અમારી જાગૃતતા અને નગરપાલિકાના આપણા ચીફ ઓફિસર સાહેબની જાગૃતતાના લીધે સમયસર ચાઇના દોરી કબજે કરવાના કારણે વધારે પતંગો ઉડ્યા નથી, જેથી પક્ષીઓ થોડા ઓછા ઘવાયા છે ગઈ સાલ કરતા. ચાઇના દોરીના ગોડાઉનોને સીલ કરે અને ચાઇના દોરીના વપરાશ ઉપર લિમિટ બાંધે કે કોઈ એક નિયંત્રણ કરે જેથી ચાઇના દોરીનો ઉત્તરાયણ પર વપરાશ ઓછો થાય. અહીંયા આપણે પાટણ આનંદ સરોવર પાસે જે જીવદયા પ્રેમીઓ દ્વારા એક કેમ્પ રાખવામાં આવ્યો છે, જે ઉત્તરાયણના તહેવારો અગાઉ તો લગભગ 4-5 દિવસ પહેલા જ આ કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે, પરંતુ આ કેમ્પનો જે જીવદયા પ્રેમી દ્વારા પાટણમાં જે ચાઇના દોરીનો બહુ મોટા પ્રમાણમાં એનો ઉપયોગ થતો હોય છે, જેના દ્વારા પક્ષીઓ ગવાતા હોય છે, તો પક્ષીઓ ગવાય છે એના લીધે પર્યાવરણને પણ નુકસાન થાય છે. નમસ્તે. કાલે 8 વાગ્યાથી અને સાંજે 4 વાગ્યા સુધી ચાઇનાની રેડ દરેક જગ્યાએ પાડી છે. ફોરેસ્ટ ખાતાના બે સાહેબો, વન વિભાગના બે સાહેબો, ચીફ મિનિસ્ટર,
દરેક સાથે રહીને દરેક સોસાયટીની અંદર 50-60% સોસાયટીની અંદર અમે રેડ પાડી છે અને દરેક જગ્યાએથી પકડી છે. અમે નથી પકડી અમને. ચાઇનાનો વેપાર બહુ જ થયો છે, તમે જોઈ શકો છો. ચાઇનાના 80% ચાઇનાનો વેપાર થયો છે અહીંયા. તો અમારી સરકારને એટલી જ અપીલ છે કે આવો વારા ઘડીએ આવો જ આવો વેપાર થાય છે ચાઇનાનો. તો તમને નમ્ર અપીલ કરવામાં આવે છે કે આનાથી પક્ષી પણ નહીં પણ કેટલા મનુષ્ય પણ અંદર એમની જાન ગુમાવે છે. એટલે એટલું જ કહેવામાં આવે કે ચાઇનાનો વેપાર ઓછો થાય અને દરેકના જીવ સચવાય એ રીતના કરો. કાલે 8-4 વાગ્યા સુધી અમે દરેક જગ્યાએ સોસાયટીમાં રેડ પાડી હતી. આપણે એચબીએન ટીવી અને હિતેશભાઈ મકવાણા સાથે ચીફ ઓફિસર સાહેબ, પોલીસ ડિપાર્ટમેન્ટ, દરેક જગ્યાએ ફોરેસ્ટ ખાતાના પણ સાહેબો હતા. દરેક જગ્યાએ એરિયા એરિયાએ જઈને રેડ પાડી હતી સાહેબ.